ભાવનગર શહેરમાં વર્ષોથી રખડતા ઢોરનો પ્રશ્ન વિકટ છે. મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરની સમસ્યાના નિવારણ માટે આજ સુધી કાગળ પર પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાવનગર શહેરમાં વર્ષોથી રખડતા ઢોરોનો પ્રશ્ન વિકટ છે. મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરની સમસ્યાના નિવારણ માટે આજ સુધી કાગળ પર પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા છે. થોડા સમય પૂર્વે જ પૂર્વ ડેપ્યુટી મેયરને રખડતા ઢોરે અડફેટે લેતા નિધન થયું હતું. ત્યાં શહેરના ભીડભંજન ચોક ખાતે જાહેર માર્ગ પર બે આકલા લડતા હતા અને તેને કારણે રાહદારી પર જીવનું જોખમ ઉભું થયું હતું, જેથી એક નાગરિકે લાકડી વડે બંને આકલાને લડતા છોડાવવા માટે પ્રયાસ કરતા આકલાએ તે વ્યક્તિને રોડ પર પછાડીને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આકલાને મોતના મુખમાંથી તે વ્યક્તિને બહાર કાઢ્યો હતો, પરંતુ તે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. કોર્પોરેશનની બેદરકારીને કારણે જાહેર માર્ગો પર રાહદારીઓ અને વાહન ચાલકોને રખડતા ઢોરને કારણે સતત જીવનું જોખમ ઉભું રહે છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.